લોકસભા 2024 માટે ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે. જ્યારથી ભાજપનું પહેલું લિસ્ટ આવ્યું ત્યારથી એ સવાલ છે કે બાકીના 11 નામ ક્યારે જાહેર થશે. અને હવે જે ચર્ચા ચાલી રહી છે કે ગણતરીની કલાકોમાં અથવા તો 24 થી 48 કલાકની અંદર ભાજપનું આ બીજું લિસ્ટ જાહેર થશે, જેમાં ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો પરના ઉમેદવારના નામ હશે. હવે આ 11 બેઠકોમાં લગભગ કેટલાક નામ નક્કી મનાઈ રહ્યા છે, રેસમાં કોણ આગળ છે, કોને ક્યાંથી બેઠક મળશે, એક એક બેઠક પર ચર્ચાતા નામ અને ફેવરિટ નામની વાત કરીશું. નમસ્કાર, હું છું નિશિત રાજગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. તો બીજી આડી અવળી કોઈ વાત કર્યા વગર સીધા બેઠકોના સમીકરણ અને સાથોસાથ બેઠકો કઈ કઈ બેઠક પર કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું છે એ હું આપને એક બાદ એક જણાવવા જઈ રહ્યો છું. આ વિડીયો 11 બેઠકો, તમામ બેઠકો સામેલ છે, 11 બેઠકો, અને ક્યાંથી કોનું નામ છે એ તમામ નામો આપણે લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને એમાં નામમાંથી સૌથી આગળ કોણ ચર્ચાઈ રહ્યું છે તેની પણ આપણે વાત કરવાના છીએ. તો વિડીયો કદાચ શક્ય છે મોટો થાય અને તમારી બેઠક પણ, એટલે કે તમે જે બેઠકની રાહ જોઈ રહ્યા છો, જે બેઠકના નામની રાહ જોઈ રહ્યા છો, એ પણ નામ આ લિસ્ટમાં હોઈ શકે છે અને હશે જ મને એવું લાગે છે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ અમદાવાદ પૂર્વ બેઠકની. આપને જણાવ્યું અમદાવાદ પૂર્વ બેઠકમાં 2 પૂર્વ ગૃહપ્રધાને સમર્થકો મારફતે દાવેદારી નોંધાવી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે, એટલે કે પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયા. આ સિવાય પણ વર્તમાન સાંસદ હસમુખ પટેલ અને ભૂષણ ભટ્ટ, બલરામ થાવાણી, આ તમામે દાવેદારી નોંધાવી છે. હવે અમદાવાદ પૂર્વ બેઠકથી 2માંથી કોઈ એક ગૃહપ્રધાનને મેદાને ઉતારે તેવી શક્યતાઓ ચાલી રહી છે. હવે આપને જણાવી કે જે અત્યાર સુધીની ચર્ચાઓ ચાલી છે, બાકીની 10 બેઠકોની વાત કરીએ તે પહેલાં, કે ભારતીય જનતા પાર્ટીએ પહેલાં જાહેર કરી દીધું હતું કે અમે કોઈ ધારાસભ્યને લોકસભા નહીં લડાવીએ, પરંતુ આ બાકી રહેલા 11માં કદાચ શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ વર્તમાન ધારાસભ્યને લોકસભાની ચૂંટણી લડાવે. અચ્છા, એવી પણ ચર્ચાઓ થઈ કે 15 નામોમાં રિપીટ જેટલાને કરવાના હતા એટલા રિપીટ કરી દીધા, બાકીના 11માં કોઈને રિપીટ નહીં કરાય. તો આ વાત પણ કદાચ ખોટી સાબિત થઈ શકે છે, કેટલાકને રિપીટ કરાય તેવી પણ શક્યતા છે. હવે આવું શા માટે છે? કારણ કે અસમંજસતા એ વાતની છે કે ભારતીય જનતા પાર્ટી જે સમીકરણ લઈને ચાલી રહ્યું છે, સમીકરણ પ્રમાણે કોઈ નવા ચહેરા અમુક બેઠક પર સેટ થઈ રહ્યા નથી, અથવા તો એનાથી પણ મજબૂત ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને અમુક બેઠક પર નથી મળી રહ્યા. એટલા માટે ન છૂટકે રિપીટ થાય તેવી શક્યતા છે. ને 11માં 3 થી 4 મહિલા ઉમેદવારો પણ હશે જે નવા ચહેરામાં સામેલ હશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. વાત કરીએ અમદાવાદ પૂર્વ બેઠકની, હવે આગળ વાત કરીએ ભાવનગર બેઠકની. હવે આપ સમજો, ભાવનગર બેઠક પર હીરા સોલંકીની વાત લગભગ નક્કી મનાતી હતી, કારણ કે રાજુલાથી અમરીશ દેર કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, રાજુલાના ધારાસભ્ય છે હીરા સોલંકી, અને બંને આમને સામને રહ્યા છે. એટલે એક ચર્ચા એવી છે કે રાજુલામાં જો અમરીશ દેર ભાજપમાં આવી ગયા છે તો હીરા સોલંકીને ભાવનગરથી ટિકિટ આપવામાં આવે. પરંતુ હવે જે ચર્ચાતા નામો છે એમાં એક નામ જે રસપ્રદ આવી રહ્યું છે એ છે દીપા સોલંકી. હવે આ દીપા સોલંકી કોણ છે? તો આપને જણાવીએ કે પરસોત્તમ સોલંકીના પુત્રી છે દીપા સોલંકી, અને એમનું નામ ચર્ચાઈ રહ્યું છે. દીમુબેન બાંભણિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. હવે અંત સુધી, એટલે કે આજ સુધી એવી ચર્ચાઓ હતી કે હીરા સોલંકીને ટિકિટ નહીં મળે અને કોઈ મહિલા ઉમેદવારને ત્યાંથી મેદાને ઉતારશે. શા માટે? કારણ કે ભારતીબેન શિયાળ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના સાંસદ, વર્તમાન સાંસદ છે. ભારતીબેન શિયાળની ટિકિટ કપાય તો તેમની જગ્યા કોઈ મહિલાને જ સ્થાન મળે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. એટલે કે હીરા સોલંકી, દીપા સોલંકી, નીમુબેન બાંભણિયા અને ભાવનાબેન મકવાણા, ભાવનાબેનનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. એટલે કે હીરા સોલંકીને બાદ કરતાં બાકીના જે 3 નામો છે, તમામ 3 મહિલા ઉમેદવાર છે. અને એક ગણિત એ સેટ થઈ રહ્યું છે કે મહિલા ઉમેદવારની ટિકિટ કાપીને ત્યાં મહિલાને જ લડાવવામાં આવે, અને એ પણ કોળી જ્ઞાતિના. હવે વાત કરીએ સુરતની. સુરતમાં દર્શનાબેન જરદોશનું નામ ચર્ચાઈ રહ્યું છે. હેમાલી બોગાવાલા, નીતિન ભજિયાવાલા, મુકેશ દલાલ, ધીરુ ગજેરા, ઝંખના પટેલ, હવે આ તમામ નામ ચર્ચાઈ રહ્યા છે. સુરત એક એવી બેઠક છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. દર્શનાબેન જરદોશને ફરી ત્યાંથી રિપીટ કરાય તો નવાઈ નહીં, કારણ કે સુરતમાં અંત સુધી એવી ચર્ચા ચાલે છે કે એવા કોઈ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી
લઈને આવવા માંગતા નથી અથવા તો મળી રહ્યા નથી, અને એટલા માટે જ વર્તમાન સાંસદને ત્યાંથી રિપીટ કરવામાં આવી શકે. મહેસાણાની વાત કરીએ, મહેસાણા રસપ્રદ એટલા માટે થઈ ગયું કારણ કે અંતિમ ઘડીએ નીતિન પટેલે એવું જાહેર કરી દીધું કે હું ચૂંટણી લડવાનો નથી. વાત તો ત્યાં સુધી હતી કે નીતિન પટેલ હિન્દીના ક્લાસ લઈ રહ્યા છે, હિન્દી શીખી રહ્યા છે, એટલા માટે એમને કેન્દ્રમાં લઈ જવાની વાત છે. પરંતુ અંતિમ ઘડીએ શું રંધાયું ખબર નહીં, પરંતુ નીતિન પટેલે ફેસબુક મારફત એ જાહેરાત કરી દીધી કે હું ચૂંટણી લડવાનો નથી. વર્તમાન સાંસદ શારદાબેને પહેલાંથી જ કહી દીધું છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. તો સવાલ એ થાય કે એવા કયા નામો છે કે જ્યાં મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી કોઈ રિસ્ક લે અથવા તો મેદાને ઉતારે. તો આપને જણાવીએ કે મહેસાણાથી જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે એ છે રજની પટેલ. રજની પટેલ છેલ્લા જેટલા પણ ભરતી મેળાના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી કે કમલમમાં થયા તેમાં રજની પટેલ સ્ટેજ પર દેખાયા. મહેશ વસાવાની એન્ટ્રી થઈ ત્યારે પણ રજની પટેલ મેદાને દેખાયા હતા. રજની પટેલ સિવાય જયશ્રીબેન પટેલ છે, નારાયણ પટેલ છે, આ બધા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને કેસી પટેલનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. કેસી પટેલનું નામ વલસાડથી ચર્ચાઈ રહ્યું છે. હવે જીતુ ચૌધરી વલસાડની વાત કરી રહ્યા છે. જીતુ ચૌધરીને જીતુ ચૌધરી કે કેસી પટેલ આ અસમંજસની વચ્ચે કેસી પટેલનું નામ સૌથી મોખરે છે અને લગભગ મનાઈ રહ્યું છે કે કેસી પટેલને જ વલસાડથી ટિકિટ મળશે. હવે એમ તો ઉષા પટેલ અને મહેન્દ્ર ચૌધરીનું નામ પણ છે, પરંતુ કેસી પટેલ સૌથી મોખરે ચાલતા હોય તેવું વલસાડના લોકોનું કહેવું છે. જૂનાગઢમાં બે ફાટા પડી ગયા છે. જૂનાગઢના વર્તમાન સાંસદ છે રાજેશ ચુડાસમા. એક જૂનાગઢનો જૂથ એવું માને છે કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવા જોઈએ, અને એની માટે રાજેશ ચુડાસમાએ આડકતરી રીતે પ્રયાસ પણ શરૂ કરી દીધા છે. હેશટેગ રિપીટ રાજેશ ચુડાસમા નામથી સોશિયલ મીડિયામાં કેટલાક સમર્થકો કેમ્પેન ચલાવે છે. હવે અહીંયા વાંધો એ વાતનો છે કે રાજેશ ચુડાસમાનું નામ ડૉક્ટર અતુલ ચગની સુસાઇડમાં ખૂબ ચગ્યું અને ખૂબ વિવાદમાં સપડાયા. હવે ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને રિપીટ ન કરે તો સવાલ એ થાય કે શું જ્યોતિ વાછાણી, ગિરીશ કોટેચા કે નિલેશ ધુલેશિયાને ત્યાંથી મેદાને ઉતારશે કે પછી રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપશે. વિવાદોને ધ્યાનમાં રાખીએ તો શક્ય છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય, પરંતુ સામે મજબૂત ચહેરો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી ન મળ્યો હોવાની ચર્ચા છે, ને એટલા માટે ચુડાસમાને ફરી રિપીટ કરાય તેવી શક્યતાઓ ચાલી રહી છે. આ એવી બેઠકોમાંથી છે કે જ્યાં નો રિપીટ થિયરી લાગુ થવાની હતી અથવા તો થશે એવી ચર્ચાઓ વચ્ચે રાજેશ ચુડાસમાનું નામ અચાનક મોખરે ચાલવા લાગ્યું છે. સુરેન્દ્રનગરની વાત કરીએ. હવે સુરેન્દ્રનગરમાં ટિકિટ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. જો ટિકિટ કપાય મુંજપરાની તો એની જગ્યાએ કોને સ્થાન મળે, શંકર વેગડ, લાલજી મેર કે પ્રકાશ કોરડિયા? હવે શંકર વેગડ અને લાલજી મેરને ટિકિટ આપવા કરતાં ભારતીય જનતા પાર્ટી, કારણ કે મુંજપરા પણ વિવાદમાં આવ્યા અને મુંજપરા પણ એનાથી ભારતીય જનતા પાર્ટી નાખુશ છે એવી ચર્ચાઓ ખૂબ ચાલી, પરંતુ આ પણ એવી બેઠક મનાઈ રહી છે કે ત્યાં મુંજપરા સાહેબને ફરી મોકો આપવામાં સુરેન્દ્રનગરથી આવી શકે છે. અને જો મોકો સરકાર ભારતીય જનતા પાર્ટી નથી આપતી તો ત્રણ નામો ફૂલ ચર્ચામાં છે, જે શંકર વેગડ, લાલજી મેર અને પ્રકાશભાઈ. તો આ ત્રણમાંથી પણ કોઈ મેદાને ઉતરી શકે છે. અમરેલીમાં નારણ કાછડિયાને રિપીટ કરાશે કે કેમ એ સવાલ છે. મુકેશ સંઘાણી જે દિલીપ સંઘાણીના ભાઈ છે એમનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે કે દિલીપ સંઘાણીના ભાઈને અમરેલીથી ટિકિટ મળશે. કૌશિક વેકરિયા પણ છે. હવે વર્તમાન ધારાસભ્ય છે કૌશિક વેકરિયા, જે પરેશ ધાનાણીને ખોટો ન હોઉં તો હરાવીને ધારાસભ્ય બન્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી એ તો જાહેર કરી દીધું કે તેઓ ધારાસભ્યને સંસદ એટલે કે લોકસભા નહીં લડાવે, પરંતુ અહીંયા જે નામો ચાલી રહ્યા છે એ પ્રમાણે તો લાગી રહ્યું છે કે સુરેશ પાનસુરિયા અને મુકેશ સંઘાણીની જગ્યાએ કદાચ કૌશિક વેકરિયાનું નામ જે રીતે ચર્ચાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી મોકો આપી દે. છોટાઉદેપુરની વાત કરીએ. ગીતાબેન રાઠવા, ઉપેન્દ્ર રાઠવાને એક ત્રીજું નામ જે સ્વાભાવિક રીતે ચર્ચાવાનું હતું એ છે સંગ્રામ રાઠવા. સંગ્રામ રાઠવા હાલમાં જ પોતાના પિતા સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા, અને ત્યારથી એ ચર્ચાઓ ચાલે છે કે સંગ્રામ રાઠવાને છોટાઉદેપુરથી ટિકિટ મળશે. હવે ગીતાબેનને રિપીટ કરાશે કે કેમ આ ચર્ચાઓ વચ્ચે, કારણ કે રિપીટ કરાશે કે કેમ એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે મહિલા ઉમેદવાર છે અને તેની જગ્યાએ સંગ્રામ હજુ હાલ જ થોડા દિવસો પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે.
જો ભાજપમાં સામેલ થતા જ તેમને જો ટિકિટ મળી જાય તો એક ડર એ પણ રહે કે છોટાઉદેપુર ભાજપમાં એક નારાજગીનો સૂર ઉઠે, અને એટલા માટે જ કોઈ લોકલ પરંતુ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ભાજપ મોકો આપે એવી ચર્ચાઓ છે. પરંતુ સંગ્રામ રાઠવા અને એના પિતાનું ભાજપમાં આવવું એ સ્વાભાવિક છે કે અંદેશો હોય કે લોકસભા લડવાની શરતો સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય. તો આ વાત થઈ છોટાઉદેપુરની. હવે બાકી રહી બે બેઠકો, એક છે વડોદરા અને એક છે સાબરકાંઠા. વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાવી શક્યતાઓ પૂરેપૂરી એટલા માટે છે કારણ કે અંત સુધી ભારતીય જનતા પાર્ટીને કોઈ એવો મજબૂત ચહેરો મળ્યો નથી એવી વાતો છે. સતીશ નિશાળિયા પણ છે રેસમાં અને જયાબેન ઠક્કર અને વિજય શાહ પણ છે. પરંતુ આ રેસમાં રંજનબેન ભટ્ટ ક્યાંક આગળ નીકળી ગયા હોય તેવી ચર્ચાઓ છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીના પહેલા લિસ્ટમાં પણ જો આપ નોટ કરશો, ગત વિધાનસભા અથવા તો ગત ચૂંટણીઓમાં ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે નો રિપીટ થિયરી. 80-20, 80% લોકો નવા, 20% લોકોને રિપીટ કરાય. પરંતુ આ વખતે આ લિસ્ટમાં એટલે કે પહેલા 15ના જે નામો આવ્યા એમાં આ જે નિયમ છે એ થોડો ઘણા અંશે તૂટતો નજરે પડ્યો કારણ કે ઘણા ખરાને રિપીટ કરવામાં આવ્યા. શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી એ ટેક્ટિસ સાથે આગળ વધતી હોય કે 5 લાખની લીડ મેળવવાની છે ને એટલા માટે કોઈ રિસ્ક લેવા ન માગતું હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. અંતિમ બેઠક છે સાબરકાંઠા, જ્યાં દીપસિંહ રાઠોડનું નામ સૌથી મોખરે છે. હવે દીપસિંહ સિવાય જે નામ ચાલી રહ્યું છે સીજે ચાવડા. હવે અમારું માનવું છે કે ત્યાં દીપસિંહને જ તે રિપીટ કરવામાં આવશે. સીજે ચાવડાને એટલા માટે નહીં કારણ કે મંચ અમારા કાર્યક્રમમાં સીજે ચાવડા જ્યારે આવ્યા ને જ્યારે અમે એમને સવાલ પૂછ્યો કે આપ લોકસભા શું સાબરકાંઠાથી લડશો, તો તેમણે સ્પષ્ટ ના કહેતા કહ્યું કે મને રાજ્યની સેવા કરવામાં વધુ રસ છે. એટલે કે પેટા ચૂંટણીમાં ફરી એક વખત સીજે ચાવડા જોવા મળે અને દીપસિંહને ફરી સાબરકાંઠાથી ભાજપ રિપીટ કરે. હવે એક એનાલિસિસ બહુ મજેદાર છે, જો આપ અહીંયા સુધી પહોંચી ગયા છો તો આ તમને થોડો તમારો રસ વધારી શકે છે કે કઈ બેઠક પર કઈ જ્ઞાતિના ઉમેદવારને તક મળવાની છે. હવે આ બધું જ તે મારા સ્માર્ટફોનમાં નોટ છે એટલા હું નીચે જોઈને આપને એક એક નામ આપને સંભળાવી રહ્યો છું. હવે કઈ કઈ જ્ઞાતિને પ્રાધાન્ય મળી શકે કઈ બેઠક ઉપરથી એ પણ આપ સમજો. જે આ શક્યતાઓની વાત છે એમાં તો મહેસાણાથી કોઈ કડવા પટેલ ઉમેદવાર હોઈ શકે. હવે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ભાવનગર આ 3 સીટ એવી છે કે જ્યાંથી કોળી ઉમેદવારને મેદાને ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે. વડોદરામાં સવર્ણ ને મેદાને ઉતારી શકે એટલા માટે જ રંજનબેન ભટ્ટનું નામ ચર્ચાઈ રહ્યું છે. સાબરકાંઠાથી ઓબીસી ઠાકોર એ તો સ્વાભાવિક છે. દાહોદ વલસાડથી આદિવાસી ઉમેદવારને મેદાને ઉતારી શકે છે. અમદાવાદ પૂર્વથી કોઈ સવર્ણ મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે, પરંતુ જે નામ ચર્ચાઈ રહ્યા છે તે પ્રમાણે આ ગણિત ફિટ નથી બેસતું. સુરતથી મૂળ સુરતી હોવા જોઈએ, આ એક પહેલેથી સુરતની લાગણી રહી છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો પ્રયાસ કરતી રહી છે કે સુરતથી કોઈ અસલ સુરતી લાલા હોય તેને જ મેદાને ઉતારે. અને છોટાઉદેપુરથી એસટી અનામત છે એટલે સ્વાભાવિક રીતે કે ત્યાં કોઈ આદિવાસી ઉમેદવારને મેદાને ઉતારે. આ વાતથી જ્ઞાતિ સમીકરણ અને કયા સીટ પરથી કયું નામ ચર્ચાય છે, રેસમાં કોણ આગળ છે. હવે એક વાત બહુ સિમ્પલ છે સમજવી કે ભારતીય જનતા પાર્ટીના પહેલા લિસ્ટથી એક વાત તો સમજી શકાય કે ભારતીય જનતા પાર્ટી આ વખતેના પરિણામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ટાર્ગેટને સર કરવા કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નથી. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ભલે પેટર્ન રહી હોય કે નવા ઉમેદવારને તક આપવી અને આપે પણ છે જે આપણે ગત ચૂંટણીઓમાં જોયા છે, પરંતુ આ વખતે પહેલા લિસ્ટમાં જે રિપીટ થિયરી અપનાવી છે તે પ્રમાણે બાકીની 11 સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીનું એક અલગ ગણિત લોન્ચ થાય તો નવાઈ નથી એમાં. એટલે ભારતીય જનતા પાર્ટી જો 400 પાર કરવા માંગતી હોય તો 26-26 બેઠક મોટા માર્જિનથી જીતવાના આશય સાથે એવું કોઈ રિસ્ક નહીં લે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને એવું શંકા જાય કે અહીંયા મહેનતમાં કચાશ રહી જશે અથવા તો પરિણામમાં કોઈ ઊંચ નીચ થશે. એટલે 11 બેઠકો ગણતરીની કલાકોમાં જ્યારે લોન્ચ થશે, જ્યારે જાહેર થશે, ત્યારે અમે જે આપને દર્શાવેલા નામો છે એ નામોમાંથી જ કોઈ એક નામ હશે તે વાત લગભગ નક્કી મનાઈ રહી છે, 1-2 બેઠકને બાદ કરતા. એટલા માટે કારણ કે આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી સસ્પેન્સ થ્રિલર ટીઝર લોન્ચ કરવામાં એક્સપર્ટ થઈ ગઈ છે. એટલે કે તમે જે નામ વિચારો એ નામ બિલકુલ એ લિસ્ટમાં ન હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીનું અને એ ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ હોય તો એમાં નવાઈ પામવા જેવી વાત નથી. પરંતુ આ 11 બેઠકોમાં જે 2-3 નામ મેં અમે આપને કહ્યા એ 2-3 નામમાંથી લગભગ આ નામ નક્કી મનાઈ રહ્યા છે.
આગળ પણ આ લિસ્ટના અપડેટ પણ આપને આપીશું. 2024 લોકસભાના સમગ્ર દેશમાં શું સ્થિતિ છે, શું માહોલ છે, અને ખાસ ગુજરાત અને ગુજરાતીઓ આપ સૌ શું વિચારો છો, આપના સુધી પણ અમે પહોંચવાના છીએ. તો ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો. જો આપ આ 11 બેઠકોના કોઈ વિસ્તારમાંથી વિડીયો જોઈ રહ્યા છો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. કદાચ બને કે તમે તમારા કોઈ નેતાની રાહ જોઈને બેઠા હોય, એનું જ આ લિસ્ટમાં નામ હોય, તો આ એ નામો છે કે જેની ઉપર શક્યતા છે. તો શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા વિચારો બિલકુલ કમેન્ટમાં શેર કરજો. અમે આપની કમેન્ટને ગંભીરતાથી લઈ રહ્યા છીએ, સુધારો પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપ જે ન્યૂઝ જોવા માગો છો એ પણ કમેન્ટમાં, ઇલેક્શન રિલેટેડ જો આપ કોઈ સ્પેસિફિક વિસ્તારના સમાચાર જોવા માગો છો તો કમેન્ટમાં લખજો, અમે બિલકુલ આપના સુધી પહોંચીશું. મળીએ છીએ ફરી એક નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી મને, એટલે કે નિશ્ચિત રાજગુરુને આપણે જાણીએ.